શોખ એ શોખ છે, પછી અમીર હોય કે ગરીબ પણ પોતાનો શોખ પૂરો કરતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જ્વેલર્સના વેપારીએ માંસનું ચુસ્તપણે પાલનની સાથે પોતાના શોખને લઈને પોતે ચાંદીનું માંસ બનાવડાવ્યું છે અને પહેરે છે. ત્યારે પોતે કોરોના વાયરસના સંક્રમણથી બચવા સાથે પોતે પોતાનો શોખ પણ પૂર્ણ કર્યો છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હજુ આ કોરોના વાયરસ હાલ પીછો છોડવાનો નથી, ત્યારે સરકાર દ્વારા પણ કોરોના વાયરસને લઈને કેટલાક કડક નિયમો બનાવ્યા છે. ત્યારે ખાસ કરીને ફરજિયાત માસ્ક પહેરવા તથા અન્ય ઉપાયોની સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જરૂરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારોમાં આવેલ શ્રીજી જ્વેલર્સના માલિક ભુનેશભાઈ ઉર્ફે અકુભાઈ ચોકસીએ પોતાના શોખની સાથે પોતે સરકારના ચુસ્ત નિયમો અને પોતાના શરીરની સુખાકારીને લઈને પોતે ચાંદીનું સ્પેશિયલ N95 જેવું માસ્ક બનાવેલ છે અને ચાંદીનું આ માસ્કનું વજન પણ 125 ગ્રામ થાય છે, તો તેની કિંમત પણ રૂપિયા 9000ની આસપાસ થાય છે. તો આ માસ્કની ખાસિયત એ પણ છે કે તે વોશેબલ છે, તેમજ સેનિટાઈઝ પણ કરી શકાય છે. અને હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી હજુ ક્યાં સુધી ચાલશે તે નક્કી નથી, ત્યારે પોતપોતાના શોખની સાથે ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે અને હાલ તો પોતે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પણ આ માસ્કનો ઉપયોગ કરે છે અને પોતાનો શોખ પણ સાથે સાથે પૂર્ણ કર્યો છે. અને સરકાર શ્રી દ્વારા માસ્ક ફરજિયાત પહેરવાની સૂચનાઓનું પણ ચુસ્તપણે પાલન કરે છે. સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. એની અંદર મેં સોનાનો માસ્ક બનાવેલો જોયેલો, એની એ પ્રેરણા લઈને મેં કીધું કે આપણે ચાંદીનું બનાવીએ અને પરમનેન્ટલી એક વસ્તુ બને, સારી બને, અને પોતાના શોખ માટે જ આ બનાવેલું છે. અને અમદાવાદ કારીગર જો બનાવડાવી, 125 ગ્રામ વજન છે એનું. અને આ વસ્તુ લાંબો સમયથી કોરોના ચાલવાનો છે, એના પ્રોટેક્શન માટે પરમનન્ટલી કે આપણે બધાને સેફ્ટી, પોતાની સેફ્ટી માટે અને રિસ્પોન્સિબલ પર્સન છે એ લોકો માટે અગત્યની વસ્તુ છે કે પોતાની સેફ્ટી સાચવે. એટલે એના માટેનું કે પરમનન્ટ સોલ્યુશન એ મારા શોખના હિસાબે મેં આ બનાવડાવ્યું છે. લગાયેલું છે પાછું, અને એને હવા માટે બી, એર સર્ક્યુલેશન માટે બી કરેલું છે, અને એ પ્રમાણે ડિઝાઇન N95 ની ડિઝાઇન જ કરેલી છે આપણે.